अबड़ासा विधानसभा की पेटा चूंटणी जाहिर थता ज आज थी समग्र कच्छ में आदर्श आचार संहिता अमली थी गई है। तो एक बैठक की पेटा चूंटणी सुपेरे पार पाड़वा जिलानुं तंत्र एक्शन मोड पर आवी गयुं छे। 3 नवेम्बर ना रोज योजनारी चूंटणी में 1,21,500 ने पुरुष और 1,12,922 स्त्री मळी कुल 2,34,512 मतदारों मत अधिकारनो उपयोग करशे, जेमां 1,320 विकलांग मतदारों छे, 80 वर्षथी ऊपरना 4,724 मतदारों छे। आ आंकड़ा 7-2-2020 ना रोज प्रसिद्ध थयेला छे। मतदार यादी सुधारणानो कार्यक्रम चालू छे। तालुकामां 170 सर्विस वोटर्स छे। पेटा चूंटणी माटे 1,100 बेलेट युनिट, 1,090 कंट्रोल युनिट, 1,049 वीवीपेट मशीनों तैयार करवामां आवेल छे। कोरोना वायरस संदर्भे पोलीस बूथ दीठ मतदारों की महत्तम संख्या 1,000 राखवानी सूचना संदर्भे 55 हंगामी सहायक मतदार मथकों तैयार कराशे। वधु 55 पोलिंग बूथ माटे कुल बूथनो आंकड़ो 431 पर पहुंच्यो छे। आ मतदान मथकों माटे रिजर्व सहित अंदाजे 2,100 जेटला मतदान स्टाफनी जरूर रहेशे। कोविडनी परिस्थिति संदर्भे 200% स्टाफनी जरूरियात ध्याने लेता कुल 4,200 मतदान स्टाफनी जरूर ऊभी थशे। तेमनी अवरजवर माटे 92 एसटी बसनो उपयोग कराशे। मत गणतरीना 10 नवेम्बरना रोज भूजनी सरकारी इजनेर कॉलेज खाते हाथ धराशे। ચૂંટણી ખર્ચ સંદર્ભે 1 એકાઉન્ટિંગ ટીમ, 6 ફ્લાઇંગ સ્ક્વોડ, 3 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 1 AEO, 1 વિડીયો ન્યુઇંગ ટીમ તથા 3 વિડીયો સર્વેલન્સ ટીમ બનાવાઈ છે। અબડાસા વિધાનસભામાં 3 તાલુકામાં નિંબામાં આવેલી 2 ફ્લાઇંગ સ્ક્વોડ આજથી જ કાર્યરત થઈ છે, જ્યારે સ્ટેટિક સર્વેલન્સ ટીમ જાહેરનામું બહાર પડે ત્યારે કાર્યરત થઈ જશે। ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ, કાયદો અને વ્યવસ્થા વગેરે પર દેખરેખ રાખવા માટે કુલ 20 નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ છે। જિલ્લા કક્ષાએ 1950 નંબરનો ટોલ ફ્રી નંબર શરૂ કરાયો છે। કોરોના મહામારી સંદર્ભે ચૂંટણી પંચે વિસ્તૃત માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરેલી છે, જે મુજબ ચૂંટણીને લગતી દરેક પ્રવૃત્તિ દરમિયાન દરેક વ્યક્તિને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે। પ્રવેશ દ્વારે થર્મલ સ્કેનિંગ કરાશે। સેનિટાઇઝર, સાબુ, પાણી ઉપલબ્ધ કરવાના રહેશે। પેટા ચૂંટણી માટે અંદાજે 500 થર્મલ ગન, 500 મિલીમીટરની, 2,800 નંગ સેનિટાઇઝરની બોટલ, 2,60,000 માસ્ક અને તેટલા જ હેન્ડ ગ્લોવ્સની જરૂરિયાત રહેશે। 80 વર્ષથી વધુ વયના મતદારો, દિવ્યાંગો, કોરોના પોઝિટિવ મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે। આ સુવિધા માટે મતદારોએ ચૂંટણીના જાહેરનામાની તારીખ પછી 5 દિવસની અંદર નવા દાખલ કરાયેલ નમૂના ફોર્મ 12D માં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે।